નમસ્કાર હું વિશાલ આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીએ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાયબરેલી અમેઠી અને કેટલીક અન્ય લોકસભા સીટોના ઉમેદવારના નામોની મંજૂરી આપવામાં આવી શકે છે કોંગ્રેસે હજુ સુધી આ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી પરંતુ અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટીએ દેશમાં ત્રણસો સત્તર ઉમેદવારો જાહેર કર્યા છે રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે કેમ કે તેઓ આ અંગે નિર્ણય લેવાના છે રાહુલ ગાંધી બે હજાર ચારથી બે હજાર ઓગણીસ સુધી અમેઠીની લોકસભા સભ્ય પર હતા તેમણે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પાસેથી હારનો સામનો કરવો પડ્યો એ વ્યક્ત કર્યો છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા આ બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે જોકે પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું છે કે આ નિર્ણય પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવશે ગૂગલના યુટ્યુબ પર એક માટે એડ માટે સો કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરનાર ભાજપ પ્રથમ ભારતીય રાજકીય પક્ષ બની ગયો છે ગુગલના એડવર્ટાઇઝિંગ ટ્રાન્સપરન્સી રિપોર્ટ અનુસાર એકત્રીસ મે બે હજાર અઢારથી પચીસ એપ્રિલ સુધી ભાજપે જાહેરાતો પર એકસો બે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે છેલ્લા પાંચ વર્ષમાં પ્રકાશિત થયેલી ગુગલ જાહેરાતોમાં ભાજપનો હિસ્સો લગભગ છવ્વીસ ટકા છે આ સમયગાળા દરમિયાન ત્રણસો નેવ કરોડ રૂપિયાની રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન કુલ બે પોઈન્ટ સત્તર લાખ ઓનલાઈન જાહેરાતો આપવામાં આવી હતી તેમાંથી રાજકીય જાહેરાત શ્રેણી હેઠળ કુલ એક પોઈન્ટ એકસઠ લાખ જાહેરાતો તોતેર ટકા ભાજપની હતી ભાજપે કર્ણાટકમાં સૌથી વધુ દસ પોઈન્ટ આઠ કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે આ પછી પાર્ટીને ઉત્તર પ્રદેશ માટે દસ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા રાજસ્થાન માટે આઠ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા અને દિલ્હી માટે સાત પોઈન્ટ છ કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના બીજા તબક્કામાં કોંગ્રેસે ભાજપ કરતાં વધુ ખર્ચ કર્યો છે કોંગ્રેસે રૂપિયા પાંચ પોઈન્ટ સાત કરોડની જાહેરાત પ્રકાશિત કરી છે જ્યારે ભાજપે પાંચ પોઈન્ટ ત્રણ કરોડની જાહેરાતો પ્રકાશિત કરી છે બે લાખથી વધુ વિદ્યાર્થીઓને પુસ્તકો આપવાના નિષ્ફળ રહેલા દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલ સરકારનો ઉદરો લીધો છે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીના નેતૃત્વ હેઠળની એમડીસીની ઝાટકણી કાઢી છે દિલ્હી સરકાર માત્ર સત્તાનો દુરૂપયોગ કરવામાં રસ ધરાવે છે અને ધરપકડ છતાં રાજીનામું ન આપી અરવિંદ કેજરીવાલ વ્યક્તિગત હિતોને રાષ્ટ્રીય હિતોથી ઉપર રાખે છે દિલ્હી કોર્ટમાં દાખલ કરાયેલી એક પીઆઈએલમાં એમસી એમડીસીની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક ન મળે હોવાના અને તેઓ શેડમાં ભણી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે આ મામલે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ મનમિત પ્રિતમ સહિતની બેંચ સુનાવણી હાથ ધરી છે અને આ બાબતે ટિપ્પણી કરી છે લોકસભા બે હજાર ચોવીસના પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસમી એપ્રિલ અને બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે થયું હતું ત્યારે હવે રાજકીય પક્ષો ત્રીજા તબક્કાના મતદાનને લઈને તૈયારીઓમાં લાગી ગયા છે બિહાર રાષ્ટ્રીય જનતા દળને સારણથી બેઠક પરથી રોહિણી આચાર્યને ટિકિટ આપી છે ત્યારે હવે લાલુ યાદવે રોહિણી આચાર્ય સામે જમ્પ લાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી છે લોકસભાની ચૂંટણીમાં બિહારથી સૌથી હોટ બેઠક ગણાતી સારણ બેઠક આ વખતે નવા કારણોને ચર્ચા આપી છે આ બેઠક પરથી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે હવે લાલુ યાદવે આ બેઠક ઉપરથી જંપ લાવ્યું છે અને નામાંકન દાખલ કર્યું છે હા તમે વાંચ્યું હશે તે તમામ વસ્તુ સાચી છે કારણ કે જે રીતે અત્યારે હાલમાં નામાંકન થયું છે તેને લઈને આ સીટ હવે હોટ બની ગઈ છે ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં સીએમ યોગી આદિત્યનાથે એક જાહેરાત સભામાં હાજરી આપી છે આ સભામાં હાજરી આપ્યા યોગી આદિત્યનાથે સભામાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે ગઈકાલે બે તબક્કા પૂર્ણ થયા છે સુરતમાં ભાજપે એક લોકસભા સીટ જીતી લીધી છે માત્ર એક જ આખા દેશમાં આવા અવાજ ગુંજી રહી છે કે ફિર એકવાર મોદી સરકાર પીએમ મોદીએ છેલ્લા દસ વર્ષમાં આ માટે ઘણું કામ કર્યું છે के, के देश ने आत्मनिर्भर भारत विकसित भारत बनावानो भाजप और मोदी सरकार संकल्प छे एक लोकसभा की सीट पहले ही भारतीय जनता पार्टी के पक्ष में गुजरात के सूरत से जीत करके आ गई है और एक सौ सीटों पर चुनाव हुए हैं बहन और भाइयों जो रुझान है जो उत्साह है जो उमंग है पूरे देश में एक ही स्वर गूंज रहा है और वह है कि फिर एक बार फिर एक बार कांग्रेस महासचिव प्रियंका गांधी ना पति रॉबर्ट वाड्रा અમેઠીથી ચૂંટણી લડવાના છે આ સવાલ પર વાડરાએ કહ્યું કે આખા દેશમાંથી અવાજ આવી રહ્યો છે કે મારે સક્રિય રાજકારણમાં જોડાવું જોઈએ હું હંમેશા લોકોની વચ્ચે રહું છું અમેઠીમાં વર્તમાન સાંસદ સ્મૃતિ ઇરાનીએ તેમના વરનો પૂરા કર્યા છે જ્યારે લોકો ઈચ્છે છે કે હું તેમની વચ્ચે રહું સ્મૃતિએ સંસદમાં મારા નામનો ઉપયોગ કર્યો હતો જે પાયા પાયાવિણો હતો તેમણે કરેલા આક્ષેપોને તે સાબિત કરી શક્યા નથી મેં તેમને કહ્યું છે કે જો કંઈ ખોટું હોય તો સાબિત કરો અથવા તો આવા પાયાવિહોણા આરોપો ન લગાવો તો હિમાચલ પ્રદેશના હમીરપુરા કેન્દ્રમંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસના ઢંઢેરામાં કોંગ્રેસના હાથની સાથે વિદેશી શક્તિઓના હાથ પર દેખાઈ રહ્યા છે રાષ્ટ્રને પરમાણુ હથિયારો ખતમ કરવા માંગે છે અને દેશના ભાગલા પાડવા માંગે છે જાતિવાદ અને પ્રાદેશિકવાદ પર દેશ ટુકડે ટુકડે કોંગ્રેસને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે તેમની વિચારધારાને હાઇજેક કરીને તમામને નક્કી કરવાનું છે કે કોંગ્રેસની ટુકડે ટુકડે ગેંગ સાથે જવું કે નરેન્દ્ર મોદીના વિશ્વાસ રાખવા અને શ્રેષ્ઠ ભારત તમારે નક્કી કરવાનું છે મુસ્લિમોને અમે બધા અધિકારો આપ્યા છે સમાન રૂપે પરંતુ ધર્મના આધારે નથી આપ્યા કારણ કે તે તેમનો અધિકાર હતો રાજીવ ગાંધી જ્યારે પીએમ બન્યા ત્યારે એ કાયદો હતો કે પંચાવન ટકા મિલકત સરકાર પાસે જશે પરંતુ તેમણે આ કાયદો નાબૂદ કરીને પોતાની સંપત્તિ બચાવી લીધી છે लग्न कर मिलकत छीनवी ले गांधी परिवार जो अनुकूल कांग्रेस के घोषणा पत्र में कांग्रेस के हाथ के साथ विदेशी ताकतों का हाथ है जो आपकी संतान की संपत्ति मुसलमान को देना चाहते हैं जो देश के परमाणु हथियार को खत्म करना चाहते हैं जो जातिवाद पर क्षेत्रवाद पर देश को बांटना चाहते हैं टुकड़े टुकड़े गैंग आज कांग्रेस को पूरी तरह से घेर चुकी है कांग्रेस की सोच पर कब्जा कर चुकी है तय आपको करना है या टुकड़े टुकड़े गैंग वाली कांग्रेस के साथ जाना है या एक भारत श्रेष्ठ भारत बनाने वाले नरेंद्र मोदी के साथ खड़े हो जाना है बीजेपी मुंबई नॉर्थ सेंट्रल से प्रख्यात वकील उज्जवल निकम ने टिकटapi छे 2019 में भाजपा की बैठक पर थी पूनम माजन ने टिकटapi थी उज्जवल निकम છવ્વીસ અગિયારના મુંબઈ હુમલાના દોષિત આતંકવાદી અજમલ કસાબ સાથે કેસ લડ્યો હતો અને સાથે જ આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે આસામના ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વહેતી નથી છે થોડા લોકોના જવાથી કોઈ ફરક પડે તેમ નથી રાહુલે અમેઠીને બદલે કેરળના વાયનાડથી ચૂંટણી લડવાની ટીકા પર ખડગેને કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ પર સવાલ ઉઠનારા છે જો કે અટલ બિહારી વાજપેયીની અને લાલકૃષ્ણ અડવાણીએ કેટલી વખત પોતાની સીટ બદલી છે વાત કરીએ મહારાષ્ટ્રની મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મંત્રી મોહમ્મદ આરિફ નસીમ ખાને પાર્ટીની પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે તેમણે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને આ વાતની જાણકારી આપી હતી નસીમે કહ્યું છે કે મહાવિકાસ આઘાડી એમવીએએ મહારાષ્ટ્રની અડતાળીસ લોકસભા સીટો પર એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી ગઠબંધનને માત્ર મુસ્લિમોના મત જોઈએ છે હું લોકસભા ચૂંટણીમાં બાકીની બેઠક ઉપર પાર્ટી માટે પ્રચાર નહીં કરું હું પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપું છું ખાસ કરીને ચૂંટણીને લઈને તો પ્રચાર સમિતિ લઈને તેમણે જણાવ્યું છે કે અત્યારે હાલમાં નસીમે કહ્યું છે કે મહાવિકાસ અઘાડી પાર્ટી કે જેમણે મહારાષ્ટ્રની અડતાલીસ લોકસભા સીટો પર એક પર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપી ગઠબંધનને માત્ર મુસ્લિમોના મત જોઈએ છે પરંતુ હું લોકસભા ચૂંટણીમાં બાકીની બેઠકો પર પાર્ટી માટે પ્રચાર નહીં કરું હું પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપું છું તેવી પણ તેમણે વાત ઉચ્ચારી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન દુર્ગાપુરામાં હેલિકોપ્ટરમાં ચડતી વખતે મમતા બેનર્જી સાથે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે મમતા બેનર્જી બેનરજી દુર્ગાપુજાથી આસનસોળ ટીએમસી ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાના સમર્થનમાં એક રેલીને સંબોધન માટે જઈ રહ્યા હતા ત્યારે મમતા બેનર્જી જ્યારે હેલિકોપ્ટરની અંદર જઈ રહ્યા હતા ત્યારે શરીરનું સંતુલન ગુમાવી બેઠા અને તે દરમિયાનમાં લથડીને પડી ગયા હતા તેમના પગમાં હળવી ઈજા થઈ છે ટીએમસીના સૂત્રોએ જણાવ્યું છે કે તેમની ઈજા બહુ ગંભીર નથી અને તે આ સંસોધમાં પાર્ટીની ચૂંટણી રેલીમાં ભાગ લેશે કે જે જોવા મળી રહ્યા છે દુર્ગા પૂજા દરમિયાન હેલિકોપ્ટરમાં છડતી વખતે તેમને પગમાં ઈજા થઈ હતી સંતુલન ગુમનાવતાની સાથે જ પગમાં તેમને ઈજા થઈ પરંતુ ઈજા સામાન્ય છે અને પાર્ટીની સભામાં તે હાજરી આપશે તેવું જણાવવામાં આવ્યું છે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આપ ધારાસભ્ય અમંતુલ્લા ખાનને મોટી રાહત આપી છે જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીની ફરિયાદ પર તેમની સાથે નોંધાયેલા કેસમાં કોર્ટે તેને જામીન આપ્યા છે અદાલતે તેમને રૂપિયા પંદર હજાર અને તેટલી જ રકમના અંગત બોન્ડ પણ જામીન આપ્યા છે દિલ્હી વકફ બોર્ડના તેમની નિમણૂંકમાં કથિત અનિયમિતતાઓને તેમની મિલકતો ભાડે આપવા સંબંધિત કેસમાં એજન્સી સમક્ષ હાજર ન થતા અને તપાસમાં ન જોડવા બદલ ઈડીએ તાજેતરમાં તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી જો કે તાજેતરમાં જ આપ ધારાસભ્ય તપાસમાં જોડાયા હતા અને ઇડી ઓફિસર પહોંચ્યા હતા ત્યારે તેની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી મણિપુરમાં ચાલી રહેલા હિંસા હજુ અટકી અટકવાનું નામ નથી લઇ રહી ત્યારે લોકસભા ચૂંટણીના એક દિવસ બાદ જ વિસ્તારમાં સીઆરપીએફ જવાનો પર હુમલો કર્યો છે અને તેની માહિતી સામે આવી છે આ હુમલામાં બે જવાનો થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે મણિપુર પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે કુફી ઉગ્રવાદીઓને મધરાતથી સવારના સવા બે વાગ્યા સુધી હુમલો કર્યો હતો હુમલામાં માર્યા ગયેલા સૈનિકો રાજ્યના વિષ્ણુપુરા જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત સીઆરપીએફની એકસો અઠ્યાવીસમી બટાલિયનના હતા ગયા વર્ષે ત્રણ મહિના રોજ મણિપુરમાં હિંસાની શરૂઆત થઈ હતી અત્યાર સુધીમાં ત્યાં થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે સુરક્ષા દળો સાથે જોડાયેલા લોકો પણ ત્યાં હિંસાનો શિકાર બની રહ્યા છે મોટી સંખ્યામાં લૂંટાયેલા શસ્ત્રોની રિકવરી પણ હજુ સુધી થઈ નથી મોટાભાગના લોકોને મણિપુર પોલીસ પર વિશ્વાસ નથી પરંતુ આસામ રાઇફલે લઈને એક ખાસ સમુદાયના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે જે રીતે બદમાશો દ્વારા આઈઈડીના ડરથી સુરક્ષાદળોના વાહનોને આગળ વધારવા દેવામાં આવતા ન હતા ત્યારે સ્થાનિક પોલીસ પર પક્ષપાતી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો અને તેને લઈને આ સમગ્ર મામલો સામે આવ્યો છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીન મામલામાં રાજનીતિ તેજ બની છે જેમાં ખાસ કરીને ટીએમસીએ ગઈકાલે સંદેશ ખાલીનમાં સીબીઆઈના દરોડા સામે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે ટીએમસીએ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને સીબીઆઈ સાથે ચૂંટણીના દિવસે સંદેશ ખાલીનમાં દરોડા પાડવાની ફરિયાદ કરી હતી ટીએમસીએ ચૂંટણી દરમિયાન તપાસ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરતા કહ્યું છે કે તેઓ અસર ચૂંટણી પર પડી શકે છે ધનજન પૂર્વ સાંસદ ધનંજયસિંહના જામીન મંજૂર કરાયા છે પરંતુ તેમની સજા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે જેના કારણે તે લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં જસ્ટિસ સંજયકુમાર સિંહે શનિવારે બપોરે બાર વાગે આ ચુકાદો આપ્યો હતો જોનપુરના સાંસદ ધારાસભ્ય વિશેષ અદાલતે નમામી ગેંગ પ્રોજેક્ટ મેનેજરના અપહરણ માટે પૂર્વ સાંસદ અને અન્ય એકને સાત વર્ષની જેલની સજા ફટકારી છે આ નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી ફોજદારી રિવિઝન અપીલમાં સજા રદ કરવાની માંગ કરાઈ છે ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગ હજુ યથાવત છે જેમાં નૈનીતાલ નજીક નૈનીતાલ ભવાલી રોડ પર પાઇપમાં જંગલોની અંદર ભીષણ આગ ફાટી નીકળી છે જેમાં જંગલ અને આઈટીઆઈ બિલ્ડીંગને અસર થઈ હતી નૈનીતાલમાં લાદીયાકાંટ વિસ્તારની અંદર જંગલમાં પણ આગ લાગી છે ભારે પવનના કારણે ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી નૈનીતાલ નજીક લાદીયાકાંઠ ખાતે આવેલી આગ ભારતીય સેના વિસ્તાર સુધી પહોંચી શકે છે તેને ધ્યાનમાં રાખીને સેનાના જવાનો પણ આગ ઓલવવામાં લાગેલા છે તંત્ર હેલિકોપ્ટર દ્વારા નૈનીતાલ અને ભીમતાલ તળાવોમાંથી પાણી લઈને આગ ઓલવવાનો પ્રયાસ કરે છે આગને જોતા જિલ્લા પ્રશાસને નૈનીતાલ તળાવ બેટિંગ ની અંદર અત્યારે હાલમાં બોટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અધિકારીઓને એલર્ટ રહેવા તમામ વિભાગો સાથે સંકલન કરીને આગને રોકવા માટે પગલા લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે નૈનીતાલના જંગલમાં આગ લાગવાના કારણે ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે જ્યારે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કડકાઈથી નોંધ લેતા વન વિભાગને કાર્યવાહી કરી છે ગત શનિવારે હવા સર્વેક્ષણ કરીને વનાગ્નિથી થયેલી નુકસાનની મુખ્યમંત્રીએ નોંધ લીધી હતી તેઓએ જણાવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે અને જંગલમાં લાગેલી આગને નિયંત્રણમાં લાવવા માટે પણ તેઓ કાર્યવાહી કરી રહ્યા છે મુખ્યમંત્રીના કડક વરણ બાદ વન વિભાગે કાર્યવાહી કરી છે અને પકડાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે વનઆગની પર સતત નજર રાખવામાં હુમલો હુમલા હુકમના કારણે મુખ્યમંત્રીએ વન વિભાગને કાર્યરત કર્યા છે જાણકારી મુજબ વન વિભાગે એક વ્યક્તિ નરેન્દ્ર ભટ્ટને આગ લાગવાના પકડી તેમાં સમગ્ર હકીકત સામે આવી છે પૂછ્યા આરોપીએ કહ્યું છે કે બકરીઓના માટે નવું ઘાસ ઉગાડવા માટે આગ લગાવી હતી અમેરિકામાં ત્રણ ગુજરાતી મહિલાઓના રોડ અકસ્માતમાં મોત થયા છે ત્યારે ત્રણેય જે મહિલાઓ છે તે આણંદ જિલ્લાની હોવાનું તપાસમાં સામે આવ્યું છે અમેરિકામાં થયેલા રોડ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત થયા અને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે એટલાન્ટાથી ગ્રીન વેલી સાથે સાઉથમાં જતા હતા તે દરમિયાનમાં અકસ્માત થયો અને કારમાં અકસ્માતને કારણે ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો કાર ઓવર સ્પીડમાં હોવાનું પ્રાથમિકરણ હાલમાં બહાર આવ્યું છે અમેરિકામાં ત્રણ ગુજરાતી મહિલાઓના રોડ અકસ્માતમાં મોત થયા હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં અમેરિકામાં ત્રણ મહિલાઓના રોડ અકસ્માતમાં મોતના કારણે ત્રણેય મહિલાઓ આણંદની હોવાનું બહાર આવ્યું છે અમદાવાદના આણંદમાં રહેવા રહેતી મહિલાઓ જેમનું રોડ અકસ્માતમાં અમેરિકામાં મોત થયું એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી તરફ તે જતા હતા તે દરમિયાનમાં અકસ્માતે આકાર લીધો છે જેમાં તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કાર ડિવાઇડર સાથે અથડાઈ અને અકસ્માતે આકાર લીધો છે કાર ઓવર સ્પીડમાં હોવાના કારણે અકસ્માત થઈ હોવાનું સામે આવ્યું છે ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે ઓગણત્રીસ પાયલટ વેલ મૃત્યુ પામી હતી જેમાં પીઆ કોટ્રીસ બીચ પર લગભગ એકસો સાહીઠ આવી હતી જેમાંથી એકસો ત્રીસને બચાવી લેવામાં આવી હતી જ્યારે લગભગ ઓગણત્રીસના મોત થયા છે ના ફરી કિનારે આવવાના ભયથી સ્પોર્ટ્સ પ્લેન અને અનેક હોડીઓ દ્વારા તેમને મોનિટરિંગ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો જે રીતે વેલ ધીરે ધીરે દરિયાઈ કિનારે આવી મરીન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે બીચ પર આવ્યા પછી વેલ મોટા ભાગે માત્ર છ કલાક સુધી જીવતી રહી શકે છે ઓસ્ટ્રેલિયાની વાઇલ્ડ લાઈફ સર્વિસ મૃત વેલના સેમ્પલ એકત્રિત કરશે અને તેમની તપાસ કરશે છેલ્લા કેટલાક વર્ષોથી ઓસ્ટ્રેલિયન અને ન્યુઝીલેન્ડના દરિયા કિનારે પાઇલટવેલના મૃત્યુની ઘટનાઓ સતત વધી રહી છે ગયા વર્ષે પણ જુલાઈમાં લગભગ સો પાયલટ વ્હીલ ઓસ્ટ્રેલિયાના કિનારે પહોંચી હતી જેમાંથી એકાવનના મોત થયા હતા સ્કોટલેન્ડમાં પણ ગયા વર્ષે પંચાવન પાયલટ વ્હીલ મરી ગઈ હતી વર્ષ બે હજાર બાવીસમાં ન્યૂઝીલેન્ડમાં બે અલગ અલગ ઘટનાઓમાં ફસાઈ જવાને કારણે લગભગ પાંચસો પાયલટ વ્હીલ આવી જ રીતે મૃત્યુ પામી હતી લાલ સમુદ્રમાં ભારત આવી રહેલા જહાજ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની જવાબદારી યમનના હયુદી વિદ્રોહીઓએ લીધી છે આ જહાજનું એન્ડ્રોમેડ સ્ટાર ઓઇલ થઈને ભારત આવી રહ્યું હતું તેણે રશિયાના પ્રિમોસ્કર્સ પોતાની યાત્રા શરૂ કરી છે અને તે ગુજરાતના વાડીનાર પહોંચવાનું હતું હિરાને કહ્યું હતું કે તે જે રીતે અત્યારે હાલમાં મંજૂરી વિના તેમની દરિયાઈ સરહદમાં ઘૂસી ગયા હતા જેમાં જહાજના ક્રૂ મેમ્બર્સમાં સત્તર ભારતીય અને બે પાકિસ્તાની હતા ઈરાને પાકિસ્તાનના બે નાગરિકો અને ભારતની એક મહિલા ક્રૂ મેમ્બરને મુક્ત કર્યા છે ત્યારે બાકીના સોળ ભારતીયો હજુ પણ ઈરાનના કબજામાં છે ભારતનો એઠી ટકા વેપારી દરિયાઈ માર્ગે થાય છે તેમજ નેવું ટકા ઇંધણ પણ દરિયાઈ માર્ગે જ આવે છે દરિયાઈ માર્ગો પર હુમલાની સીધી અસર ભારતના વેપાર પર પડે છે ભારતથી યુરોપમાં રીઝલનો પુરવઠો છેલ્લા બે વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે લગભગ નેવ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે એક તરફ લોકસભા ઇલેક્શન છે તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ચૂંટણીનો પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે જેમાં સભા સંબોધી હતી અને તેઓએ ગુજરાતમાં ગર્જના કરી જેની શરૂઆત ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા સાથે કરી છે રમેશ ધડુકને યાદ કરીને કહ્યું કે રમેશ ધડુક સાચા જનસેવક છે ઉપરાંત તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું પ્રથમ બે તબક્કામાં કોંગ્રેસના સુપડા સાફ કરવાનો દાવો કર્યો છે આજે જ ભાજપની સરકાર આવતા જ પાકિસ્તાન પર થર ધ્રુજી રહ્યું છે પીએમે નક્સલવાદ અને આતંકવાદને સમાપ્ત કર્યા છે આ સાથે પ્રચાર દરમિયાન મનમોહન મનમોહનસિંહને મૌની બાબા બતાવ્યા હતા અને વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરી તેમણે કહ્યું હતું કે હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું પ્રવચનમાં પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇકને પણ યાદ કરી હતી અને પછી પાકિસ્તાને હવે યાદ રાખવું જોઈએ કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે

ગામમાં આઠ કલાક થી વધારે વીજળી નથી મળતી સોનિયા સરકાર હતી મૌની બાબા સિંહ વડાપ્રધાન હતા રોજ પાકિસ્તાન થી આલિયા માલિયા જમાલિયા ઘૂસી જતા હતા

ગુજરાત નો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યુઝ નમસ્કાર